ગુજરાતમાં ચાલુ વર્ષે ડુંગળીના ભાવમાં ઘટાડો થયા બાદ ખાદ્ય તેલના ભાવમાં 150 થી લઈને 300 રૂપિયા સુધીનો ઘરકામ વધારો થતા ઘર ગૃહના બજેટ ખોરવાઈ ગયા છે. અંકલેશ્વર શહેરમાં ખાદ્ય તેલના ભાવમાં 150 થી 200 રૂપિયાનો વધારો થતા શહેરીજનોને તેલના ભાવમાં પણ મોંઘવારી સહન કરવાનો વારો આવશે. શાકભાજી બાદ હવે તેલમાં પણ ભાવ વધારો થતા ઘર ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. છેલ્લા ઘણા સમયથી મોંઘવારી નામનો રાક્ષસ મંડળાઈ રહ્યો છે. મોંઘવારી શબ્દ હવે મંદીના સમયમાં લોકો માટે રાક્ષસી બની ગયું છે. વર્ષની શરૂઆતમાં જ ડુંગળીના ભાવમાં ભરકમ વધારોએ શાકભાજી અને સલાડમાંથી ડુંગળી ગાયબ કરી નાખી હતી. ત્યારે હવે ડુંગળીના ભાવ 100 થી 120 રૂપિયા પરથી ઘટીને 30 થી 40 રૂપિયાની આસપાસ પહોંચતા હવે નવા વર્ષની શરૂઆતમાં આવનારા ખાદ્ય તેલના ભાવમાં પણ ભરખમ વધારો નોંધાયો છે. આ અંગે તેલના વેપારીના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે મલેશિયા સરકાર દ્વારા પામોલિન તેલને બાયોડીઝલ તરીકે વાપરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈને પામોલિન તેલની આવકમાં ઘટાડો થતા તેલના ભાવમાં 300 થી 350 રૂપિયા સુધીનો ભરખમ વધારો નોંધાયો છે. તો બીજી તરફ અન્ય તેલ જેવા કે સિંગ તેલ, કપાસિયા તેલ, સનફ્લાવર તેલ, મકાઈ તેલ તેમજ સરસિયા તેલમાં પણ 150 થી 250 રૂપિયા સુધીનો વધારો નોંધાતા ઘર ગૃહના બજેટ પર તેની માઠી અસર પડી રહી છે. અંકલેશ્વર તેલ વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે હું કલ્પેશ તેલવાલા. તેલમાં ભાવમાં ગત વર્ષ કરતાં 10% વધારો થયો છે, પરંતુ એનું કારણ છે કે પામોલિન તેલ કે જે મલેશિયન સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે બાયોડીઝલમાં ઉપયોગ લેવું, જેના કારણથી આ વખતે પામોલિન તેલની આયાતમાં મોંઘું પડતા થોડુંક અહીંયા પણ આપણી જે ખપત હોય તેમાં થોડું મોંઘું થયું છે, જેની અસર કપાસિયા તેલ તેમજ સિંગતેલ પર પણ પડી છે. પરંતુ ગત માસ કરતાં આ માસમાં સિંગતેલ, કપાસિયા તેલ, મકાઈ તેલ, સનફ્લાવર તેલ જેવા આપણા ભારતીય પ્રોડક્ટોમાં ડબ્બે લગભગ 100 થી 125 રૂપિયાનો ઘટાડો પણ થયો છે. એટલે સરેરાશ જોવા જઈએ તો તેલ મોંઘું થયું, પરંતુ તેની સામે ફરીથી થોડું ઘટાડો પણ આવતા સરેરાશ 5-1% જેવો મોંઘવારી ભાવ વધારો થયો છે. અને એ સ્વાભાવિક છે કે આજે ખેડૂતોને પણ જે પ્રમાણે મોંઘવારી થાય છે અને ખેડૂતોની પણ ઉપજનો ભાવ આવવો જોઈએ, તે પ્રમાણે અમારું તો એવું માનવું છે કે આ મોંઘવારી કે આ ભાવ આટલો જે વધ્યો છે તે ખેડૂતને ફાયદાકારક જ છે. અને આપણે આપણા ખેડૂત ભાઈઓને પણ જોઈએ તો આ ભાવોમાં કંઈ એવો કંઈક વધારો નથી. હું એટલું જ આ કહીશ. અને તેલમાં એવી કોઈ તેજી કે એવું કંઈ ભાવ નથી, કેમકે છેલ્લા પાંચ વર્ષથી 1400 રૂપિયા હતા, તેના અત્યારે 1500 રૂપિયા થયા છે. 5 વર્ષમાં જો આપણે હિસાબ ગણીએ તો 100 રૂપિયા વધ્યા છે. ગયા વર્ષની તુલના કરીએ અને આ વર્ષની તુલના કરીએ તો 100 રૂપિયાનો વધારો છે, પણ ઓવરઓલ એટલો વધારો નથી. ચાલુ વર્ષે નવા તેલના ભાવની સરખામણી જો ગત વર્ષના તેલના ભાવ કરતાં જોવામાં આવે તો ગત વર્ષ કરતાં સિંગ તેલ 260 રૂપિયા મોંઘું થયું છે. કપાસિયા તેલ ગત સાલ કરતાં 160 રૂપિયા મોંઘું થયું છે. તો પામ તેલમાં 300 રૂપિયાનો વધારો નોંધાયો છે. ગત વર્ષ કરતાં તમામ તેલો આ વર્ષે મોંઘા થયા છે. 9 ફેબ્રુઆરી 2019માં અને 9 ફેબ્રુઆરી 2020માં શું તફાવત છે તે જોઈએ. સિંગ તેલના 9 ફેબ્રુઆરી 2019ના રોજ 1670 થી 1680 રૂપિયા સુધીનો ભાવ હતો, જ્યારે 9 ફેબ્રુઆરી 2020 એટલે કે ચાલુ વર્ષે સિંગ તેલના ભાવ 1930 થી લઈને 1940 સુધી પહોંચી ગયા છે. જો કપાસિયા તેલની વાત કરવામાં આવે તો કપાસિયા તેલનો ગત વર્ષે ભાવ 1220 થી લઈને 1230 સુધીનો હતો, જે આ વર્ષે વધીને 1380 થી 1410 રૂપિયા સુધી થઈ ગયો છે. પામ તેલની જો વાત કરવામાં આવે તો પામ તેલમાં મલેશિયા સરકાર દ્વારા પામોલિન તેલને બાયોડીઝલ તરીકે વાપરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈને પામોલિનના તેલના ભાવમાં ભરખમ વધારો નોંધાયો છે. ગત વર્ષે પામોલિન તેલનો ભાવ 1060 થી 1070 રૂપિયા સુધી હતો, જે વધીને આ વર્ષે 1360 થી 1370 રૂપિયા સુધી પહોંચી ગયો છે. સનફ્લાવર તેલની વાત કરવામાં આવે તો સનફ્લાવર તેલનો ભાવ 1300 રૂપિયા સુધી ગત વર્ષે હતો, જે વધીને આ વર્ષે 1450 પહોંચ્યો છે. મકાઈ તેલની વાત કરવામાં આવે તો મકાઈ તેલનો ભાવ 1210 રૂપિયા હતો, જે વધીને આ વર્ષે 1350 રૂપિયા થઈ ગયો છે. તો સરસિયા તેલનો ભાવ ગત વર્ષે 1300 થી 1350 સુધી હતો, જે આ વર્ષે વધીને 1500 થી 1550 સુધી પહોંચી ગયો છે. આમ તમામ તેલના ભાવમાં વધારો
વધારો થતા હવે ઘરગૃહિણીનો બજેટ ખોરવાયો છે અને શાકભાજીના ભાવ વધારાની સાથે હવે ઘરગૃહિણીઓને તેલ અને મસાલાના ભાવમાં પણ મોંઘવારીની અસર વર્તાઈ રહી છે।